नमस्कार हूं प्रवीण। दिवाळी हती, समयसर खातर न मळ्युं, दिवाळी बगड़ी। देव दिवाळी बगड़ी छे मावठाना कारणे। घणा लग्न प्रसंगो ना एड्रेस बदलाई गया, घणी जग्याए नुकसानी छे। ए तमाम नुकसानी साथे साथे रवि पाक, बागायती पाक, शाकभाजीनी चर्चा एटला माटे बिपोर जोई बाद जे शाकभाजीना भाव वध्या, आ दरेक घरने असर करतो मुद्दो छे। सामान्य रीते शियाळामां शाकभाजी सस्ता थाय, पण आ मावठाना कारणे आवनार दिवसोमां शाकभाजीनुं तमारुं बजेट वधी जाय तो कोई नवाई नथी। केमके फ्लावरिंग स्टेज पर जे पण पाको पहोंच्या छे तेमां नुकसानी छे। दक्षिण गुजरात, मध्य गुजरात, उत्तर गुजरात अने सौराष्ट्र। आ डिबेट शुरू थता पहेला कच्छमां पण भारतीय किसान संघना आगेवान साथे वात करी, केमके जमीनी स्तर पर फरता होय छे, कह्युं कच्छमां शुं स्थिति छे। કે કચ્છમાં એટલી તકલીફ નથી, પણ બાકીના ચાર ઝોનમાં જે તકલીફ છે એ તકલીફ જમીની સ્તરની તકલીફ એ સરકાર સુધી તમારા સુધી પહોંચાડવાની જરૂર છે। તમને પણ અંદાજો આવી જાય આવનાર સમય કેવો રહેશે। બે દિવસથી ખૂબ ચર્ચાઓ થઈ, આ માત્ર માવઠું નથી પણ કરા સાથેનું માવઠું છે। એ કરાથી તમને ઠંડક તો મળી, પરંતુ એ કરાના કારણે રવિ પાકમાં જે સ્થિતિ ઊભી થઈ છે, આવતીકાલે ખાંડના ભાવ વધે તો પણ નવાઈ નહીં। ગોળના રાબડા બંધ થયા છે ગીર સોમનાથમાં, પણ આ તમામ વચ્ચે એક ચર્ચા લાયક મુદ્દા છૂટી જાય છે, જે માધ્યમ તરીકે જીએસટીબી હંમેશા પ્રાધાન્ય આપે છે। દર સિઝનમાં અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ થાય અથવા તો માવઠું થાય તો સહાયની માંગો ઉઠે। શહેરી વિસ્તારમાં જ્યાં વીઘા અંગૂઠાની કદાચ સમજ ન હોય ત્યાં પણ સવાલ થાય કે ભાઈ ખેડૂતોને આટલું બધું તો અપાઈ રહ્યું છે, શેની માંગ થઈ રહી છે। પણ સવાલ એ છે કે આજે પણ કૃષિમંત્રીએ કહ્યું કે સર્વે કરાશે, તમામ કલેક્ટરોને કહી દેવાયું છે, જે કૃષિ અધિકારીઓ છે તેમને સ્ટેન્ડબાય રખાયા છે। રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે પણ કહ્યું કે વરસાદ રોકાય બાદમાં સર્વે થશે। પણ અહીંયા કોઈ સવાલ નહીં પૂછે કે બિપોર જોઈ વાવાઝોડા પછી જે નુકસાની થઈ, જે રાહત જાહેર થઈ, એ પૂરતી પહોંચી છે કે નહીં। હવે ખરેખર તકલીફ રાજ્ય સરકારની છે, તકલીફ અને પડકારો શું રાજ્ય સરકારના વધી રહ્યા છે, અને કૃષિ વિભાગ માટે તો કદાચ કાટાળો મુગટ પહેરવા જેવી સ્થિતિ છે। પ્રકૃતિ છે, કુદરતી આફતો આવે, પરંતુ એ કુદરતી આફતો સામે એક બેકઅપ પ્લાન, એ તૈયારી પણ વર્ષોથી રહી છે। હવે અહીંયા સવાલ એ થાય છે કે સર્વે કરવાની તો વાત કરી દીધી, સર્વે કરશે કોણ? માવઠું, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિમાં શું જમીની સ્તર પર યોગ્ય સર્વે થાય છે, કે પછી જે તે વિસ્તાર કે જે તે જિલ્લાના એક સાથે જે અસરગ્રસ્તો છે તેમને એક જ લાઠીએ હાંકી દેવાય છે? આ પરિસ્થિતિ એટલા માટે ચર્ચવાની જરૂર છે કેમકે અત્યાર સુધી પરંપરા રહી છે કે એસડીઆરએફ મુજબ 33% વધુ નુકસાન હોય તો તમને હેક્ટર દીઠ સહાય મળે 2 હેક્ટરની મર્યાદામાં। એક જમાનો હતો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, જ્યારે ડબલ એન્જિનની સરકાર છે પરંતુ ગુજરાતે જ નકારી દીધી, તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બાદ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાવ્યા, તો 3.5 વર્ષમાં શું મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સહાયનો 1 રૂપિયો પણ ચૂકવાયો છે? આ સવાલ વિધાનસભામાં બેઠેલા 182 ધારાસભ્યોમાંથી કેટલાએ પૂછ્યો, અને એસડીઆરએફ સાથે સાથે સરકાર એમ કહે છે કે રાજ્ય સરકારના ભંડોળમાંથી પ્લસ જે એડ કરે એ પ્રમાણે હેક્ટર દીઠ સહાય ચૂકવાય છે। તો પછી તમે વિચારો, તમારા ગાડીનો, તમારો હેલ્થનો ઇન્સ્યોરન્સ છે, તો ક્રોપ ઇન્સ્યોરન્સ માટે તમે જે યોજના લાવ્યા એ યોજના નિષ્ફળ ગઈ, તો રાજ્ય સરકારની પ્રીમિયમ ભર્યા વગરની જે યોજના છે હજુ પણ જો અભેરાઈ પર હોય તો આપણી પાસે તૈયારી કેટલી છે? આસાન વાત નથી સરકાર માટે કે કૃષિ વિભાગ કે કૃષિમંત્રી માટે, પણ વાસ્તવિક સ્થિતિ શું કોઈએ સમજવાનો પ્રયાસ કર્યો છે? શું ફરીથી એ જ થશે? લમસમ સર્વે થઈ જશે, લમસમ જાહેરાતો થઈ જશે, 2016 બાદથી માંડીએ કે 2600 કરોડ, 1300 કરોડ, 1000 કરોડ વાવાઝોડા આવ્યા, બધી જગ્યાએ વાત સાચી, વંદન પેકેજ સરકારે જાહેર કર્યા છે, પણ એ પેકેજ નો માપદંડ શું? ખરેખર જેનું બધું જ વહી ગયું છે તેને એ પ્રમાણે સહાય થાય છે, કે જેને કશું જ નથી ગયું તેને પણ એટલી સહાય, અને સાથે સાથે જેનું બધું જ વહી ગયું છે તેને પણ એટલી સહાય? તો આ માવઠાનો માર ઘણી બધી જગ્યાએ અસર કરશે,
कपास ने पण असर करशे, जीरू ने पण असर करशे, एरंडा छे शाकभाजी ने बात करी, दाड़मना पाक ने उत्तर गुजरात में नुकसान थयुं बीपोर जोईना कारणे, फरीथी नुकसान थयुं छे, बटाका पण छे, पालनपुर डीसा दक्षिण गुजरात में पण वात करी के शेरडी नुं हार्वेस्टिंग जे छे ए मोडुं थशे, चीकूना पाक ने अंदाजो छे 10% नुकसान नो, जे लोकोए 25 दिवस थया घऊं 2000 हेक्टर नी आसपास दक्षिण गुजरात में घऊं नुं वावेतर करशे तो 25 दिवस थया जेने पियत कर्युं छे 50% नुकसानी शक्यता है। ताजेतर में जेने वावेतर कर्युं छे मोटा भागे नुकसानी छे, एवुं जमीनी स्तर पर जेमने खेतीनी समझ छे ए लोको कही रह्या छे। बाकी आ आंकलन अमदावादना एसजी हाईवे पर बैठा बैठा स्टूडियोमांथी न आवी शके, एटला माटे जमीनी स्तरनी चर्चा करवी जरूरी छे अने आ तमाम सवालो तमाम मुद्दाओ तमारा समक्ष सरकार समक्ष पहोंचाडवा पण जरूरी छे। आ खास चर्चा में एटले ज आपणी साथे चार मेहमानों जोड़ाशे, आम तो लग्ननी सीजन छे तो दरेक राजकीय पक्षना प्रवक्ता थी मांडीने आम प्राइम टाइम नो समय होय तो एक ज समये न आवी शके, पण प्रयत्न कर्यो के लोको मेक्सिमम जोड़ाय। भरतसिंह झाला आपणी साथे जोड़ाशे स्टूडियोमांथी खेडूत आगेवान तरीके, जयेश पटेल आपणी साथे टूंक समयमां जोड़ाशे जे दक्षिण गुजरातमां खेडूत समाजना आगेवान छे, गिद्धर वाघेला किसान कोंग्रेसमांथी जोड़ाशे अने अमित पडारिया भाजपना नेता तरीके जोड़ाशे। तमामनुं स्वागत छे। अमित भाई तमारा सुधी अवाज पहोंची रह्यो छे तो आपथी शुरुआत करिए डिबेटनी। ओके पहोंची रह्यो छे सहाय पेकेजनी जेम, भरतसिंह झाला आपणी साथे छे। भरतसिंह आ मुद्दो एटला माटे नुकसानी तो जोई रह्या छे पण जे मुद्दा जे पांच मुद्दानी चर्चा जीएसटी भी करवा मांगे छे ए मुद्दो खरेखर छेल्ला 10 वर्षमां सौथी वधारे चर्चामां छे, एनी चर्चा ओछी थई छे। शुं योग्य सर्वे थई छे, શું યોગ્ય પેકેજ મળે છે, જાહેરાત કરી દેવી વાત કરી દેવી વાત અલગ છે, પણ આ માવઠું ખરેખર અગાઉની સ્થિતિ કરતા કેટલું પડકારજનક? પ્રવીણભાઈ બહુ મહત્વની તમે વાત કરી અને તમે એક એક મુદ્દો લઈ લીધો। ગુજરાતની અંદર છેલ્લા 10 વર્ષમાં 1,50,00,000 જે સર્વે નંબર છે એમાં એક પણ સર્વે નંબર એવો નથી કે જ્યાં નુકસાન ન થયું હોય। આપણે ગઈ સાલે ડિબેટમાં હતા જ્યારે રાઘવજીભાઈ પટેલ જ્યારે કૃષિમંત્રી બન્યા અને તમારા જામનગરની અંદર જે ફ્લડ આવ્યું અને જે પશુઓ તણાઈ ગયા ત્યારથી માંડીને આજ સુધી આપણે લગભગ આ સ્ટુડિયો પર 22મો ડિબેટ છે, લગભગ 22 કે 24 મિનિટ મેં જોઈ જોયું। મારું કહેવાનું મતલબ એ છે કે ક્યાં સુધી સર્વે 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 અને સર્વેમાં 6,300, 13,800, 19,500 અને 25,000 અને એ પર હેક્ટરે આ બધાને મુદ્દાને લઈને સુપ્રીમ કોર્ટે ચિંતિત થતા એક હુકમ કર્યો હતો અને એ હુકમને અનુસરીને બીજા ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એવા રાજ્યોની અંદર પણ યોગ્ય નીતિ બની છે। આપણે માત્ર હેક્ટરે ની વાત કરવી છે, મુખ્યમંત્રી કિસાન સાહેબની તમે મોટી વાત કરી કે મુખ્યમંત્રી કિસાન સાહેબમાં વિજયભાઈ રૂપાણીએ પર હેક્ટરે 25,000 રૂપિયા 4 હેક્ટરની મર્યાદામાં આપવાની વાત કરી, ગુજરાતમાં એક પણ જગ્યાએ એનું અમલીકરણ થયું નથી। પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત અમોએ અને બીજા અન્ય ખેડૂતોએ ગુજરાત નામદાર હાઈકોર્ટમાં રીટ કરી, 7-10-2000 રોજ ગુજરાત હાઈકોર્ટે ઓર્ડર કર્યો કે વીમા કંપનીઓ સાથે વાટાઘાટ કરીને ખેડૂતોને વળતર અપાવો। આજ સુધી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના ખેડૂતોને પૈસા મળ્યા નહીં। પૂનમબેન માડમે લોકસભાની અંદર આ મુદ્દો ઉઠાવ્યો, ગુજરાતમાંથી અવાજ ઉઠ્યો, મીડિયાનો અવાજ ઉઠ્યો અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ કરી। બંધ કરી પછી ફાયદો શું? હજી 20 દિવસ પહેલા કે મહિના પહેલા નર્મદાનો માનવ સર્જિત આપત્તિને કારણે નર્મદાના દરવાજા ખોલી નાખ્યા અને હજારો હેક્ટરમાં નુકસાન થઈ ગયું, મોટી મોટી જે બાગાયતી પાકો હતા એમાં શું વળતર ચૂક્યું? મારો મત કહેવાનો એ છે કે આનું કંઈક કાયમી નિરાકરણ તો હોવું જોઈએ ને, ખેડૂતોને ઉત્પાદનના ભાવ ન મળે, પાક નુકસાનીનું વળતર ન મળે અને આ માવઠું કે કરા પડે। હું તમને એક કરતા એક 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 વત્તા એક બે જેવી તમને વાત કરું છું કે ગુજરાતમાં બિપોર જોઈ વાવાઝોડું પછી તમને વાત કરું કે 20મી જૂને ગુજરાતમાં ચોમાસું બેઠું, 10મી જુલાઈએ 17 જિલ્લાઓમાં એટલો બધો વરસાદ થયો કે વાવેલો પાક નિષ્ફળ ગયો, એ પાક પછી જુલાઈના એન્ડમાં ખેડૂતો ફરીથી વાવ્યો, ઓગસ્ટ મહિનામાં ઓછો વરસાદ થવાને કારણે પાક બળી ગયો, ઓછો થયો, સપ્ટેમ્બર ને ઓક્ટોબર મહિનામાં અતિવૃષ્ટિ થયો। એ બાબતના હરેક કલેક્ટર જિલ્લામાં હરેક મુખ્યમંત્રીને પ્રધાનમંત્રીને અમે ખુદે ક્રાંતિ સંગઠન દ્વારા રજૂઆત કરી છે,
માત્ર ને માત્ર તો કે તે વાવાઝોડું અને બિપરજોય વાવાઝોડાનો પેકેજ આપ્યું અને પછી એને હું એ કહું છું કે બિપરજોય વાવાઝોડાની સહાય પણ કરી પણ એ કેટલી પહોંચી એ તમે ભાજપના પ્રવક્તા શ્રી આપણી સાથે જોડાશે એમને પણ સવાલ કરીશું પણ દરેક વખતે આ જ માપદંડ કેમ કે ના બીજી વાત એ પણ છે સરકારની પણ મર્યાદાઓ છે અને મર્યાદાઓ છે એટલા માટે ક્રોપ ઇન્સ્યોરન્સથી લઈને બધી જ સ્કીમો છે આપણે દરેક વખતે એમ ભાઈ કહીએ કે સબસિડી છે હવે ક્રોપ ઇન્સ્યોરન્સની સ્કીમમાં સરકાર પણ પ્રીમિયમ ચૂકવે છે જનતાના ટેક્સના પૈસે ખેડૂતોના ખિસ્સામાંથી પણ પ્રીમિયમ જાય છે પણ આ પ્રીમિયમ બાદ પણ જો ખાનગી વીમા કંપનીઓ જે માપદંડ મુજબ સહાય ન આપે તેમની સામે પણ સરકાર લાચાર બહુ મહત્વના કે પવનભાઈ 1/4/2018 થી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના આવી અને પ્રધાનમંત્રીશ્રીનો વિડીયો જો તમારી પાસે હોય તો વાયરલ કરો મારી પાસે છે પ્રધાનમંત્રીની વાવણીથી કાપણી સુધી કોઈ પણ ખેડૂતોને નુકસાન જાય તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત ખેડૂતોને પૂરું વળતર મળશે આજે સુધી તો કેટલી કંપની આવી અને બધાનું કરી ગઈ પરંતુ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે કે વાવણીથી કાપણી સુધીમાં ખેડૂતોનો માલ ઘરમાં પડ્યો હોય કરા પડ્યા હોય વગેરે વગેરે પ્રધાનમંત્રીશ્રીના ખુદના જે પ્રવચન આખો દિવસ સવારમાં આમાં મોબાઈલમાં ફરે છે અને મેં પણ એ વિડીયોનું કમ્પ્લીટ એક્ઝિક્યુટ કરીને કોર્ટમાં પણ આપણે આપ્યું છે પૂનમબેન માધ્યમે પણ આ જ વાત કરી હતી પ્રધાનમંત્રીએ ચોખ્ખું કીધું તો વારાણસીમાં અમારી સરકાર જો બનશે તો સૌ પ્રથમ ખેડૂતોના દેવા નાબૂદ કરવામાં આવશે અને ખેડૂતે કોઈ દી લોન લેવા જવું નહીં પડે ખેડૂતે માત્ર પૈસા ઉપાડવા જવું પડશે ને ઉપાડી જ રહ્યા છે ને વર્ષે 6000 આપી રહ્યા છે સરકાર પીએમ કિસાન સન્માન નિધિ ને વસ્તુ એ નથી આમાં કોઈ એક યોગ્ય વિકલ્પની વાત છે આમાં જે દરેક વખતે હા બહુ મોટી વાત કરી જે મૂળમાં છે કારણ કે આ પ્રકારની જે પ્રકૃતિ બગડે તો એ સરકારના હાથમાં નથી પણ એ પ્રકૃતિ જ્યારે આપત્તિ આવે અથવા તો આ પ્રકારની સ્થિતિ સર્જાય તો ટેકા સ્વરૂપે જે વસ્તુ જે સિસ્ટમ સપોર્ટિંગ સિસ્ટમ ઉભી કરેલી છે શું એટલી મજબૂત નથી આપણી પાસે પ્રવીણભાઈ બહુ મહત્વની વાત કરી કેમ કે આમાં સામાન્ય નાગરિકનો પણ શું વાક પોલિસી નથી ને સૌ દુઃખ મોટા મોટી દુઃખની વાત કહેવાય કે ભારતની અંદર ટોટલ પોલિસી છઠ્ઠું પગાર પંચ સાતમો પગાર પંચ બધા પંચ પણ કૃષિ પંચ જ નહીં દેશની 75% વસ્તી ખેતી અને ખેતી સાથે સંકળાયેલો મજદૂર બહોળો વર્ગ છે એનું બજેટ જોવો અને જનરલ બજેટ જોવો આ બાબતની મુદ્દાને લઈને અમે અવારનવાર પ્રધાનમંત્રીશ્રીને અને ગુજરાત સરકારને વિનંતી કરવી છે તમામ સરકારોને કે ટોટલ બજેટના 50% બજેટની રકમ ફાળવો અને તમે કુદરતી આપત્તિ વ્યવસ્થા મંડળની સહાય ક્યાં હતી છઠ્ઠું પગાર પણ ને હાથું પગાર પણ તો શું તમે હેક્ટરમાંથી વીઘે ન આવી શકો અત્યારે 1 વીઘાની અંદર વાવણી ખર્ચી પડી સુધી 25,000 રૂપિયા થાય છે ટેકનિકલ ઇસ્યુ અપેક્ષા રાખીએ કે ફટાફટ જોડાય ફોન લાઈન થી જોડાયા છે અમિતભાઈ અવાજ સંભળાઈ રહ્યો છે અમિતભાઈ અવાજ પહોંચી રહ્યો છે મારો અમિતભાઈ હવે આ મુદ્દો કૃષિ મંત્રીએ તો કહ્યું તમામ કલેક્ટરને આદેશ આપ્યો કે સ્થિતિ થોડી થારે પડે તો બાદમાં સર્વે કરવામાં આવે પણ આ પ્રકારની એક પછી એક આપત્તિઓ આવે છે તેમની સામે શું આપણી પાસે એસડીઆરએફ સિવાય કે રાજ્ય સરકારના ભંડોળ સિવાય ક્રોપ ઇન્સ્યોરન્સની એવી સપોર્ટિંગ સિસ્ટમ નથી કેમ કે આનાથી તો સરકારના પણ પડકારો વધી રહ્યા છે ખેડૂતોનો તો વધી જ રહ્યા છે અને આમ આદમી કે આમ જનતા છે એ સવાલ કરી રહી છે કે ભાઈ અમારો શું વાંક આજે જે રાજ્યના કૃષિમંત્રીએ જે જાહેરાત કરી કે ભાઈ નુકસાનીનો સર્વે કરવામાં આવશે તાત્કાલિક રીતે થયું કહ્યું કે જે આફત આવી છે એ ગ્રામ્ય વિસ્તારની અંદર છે ભૂતકાળ ની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે જયારે જયારે દુષ્કાળ આવ્યું હોય થઈ રહ્યું હોય ભારે વરસાદ અતિ ઓછી થઈ રહી ભૂતકાળ રાજ્યના કૃષિ મંત્રી રાજ્યના મુખ્યમંત્રી એ ગંભીરતા લઈને ખેડૂત માટે કે જે સહાય કરવાની હોય એની સંવેદનશીલ નિર્ણય લઈ અને ખેડૂતને સહાય આપી છે ખાસ કરીને આજની વાત કરીએ તો રાજ્યના કૃષિમંત્રીએ સર્વે કરવા માટેની આખી વ્યવસ્થા પણ ખૂબ સારી રીતે ગોઠવી છે રાજ્યના ખેતીવાડીના અધિકારીઓ રાજ્યના વિવિધ જિલ્લાના કલેક્ટરશ્રીઓને ખાસ સૂચના આપી છે કે ભાઈ તાત્કાલિક પર તાત્કાલિક સર્વે કરી અને આ રિપોર્ટ કરવામાં આવે તમારી વાત સાચી આ રોજની પ્રક્રિયા છે અમિતભાઈ
પણ હું એમ કહું છું રાહત પેકેજ ની રાહત પેકેજ તો જાહેર કર્યું છે એસડીઆરએફ ઉપરાંત રાજ્ય સરકારના ભંડોળમાંથી. મેં તમને સીધો અલગથી સવાલ કર્યો કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના 3-4 વર્ષથી જ્યારે અમલમાં હોય રાજ્ય સરકારની, તો એ યોજના અમલમાં કેમ નથી આવતી? અમલમાં છે પણ એ અંતર્ગત ચૂકવણું કેટલું થયું આજ દિન સુધી? ઉત્તરની અંદર રાજ્ય સરકાર દ્વારા ચૂકવણું થયું છે. હું તમને સ્વાભાવિક ગયા વર્ષે 23-24 ની અંદર જે બિપોર જે વાવાઝોડું આવ્યું હતું ત્યારે 260 કરોડના અંદાજિત રાહત પેકેજ ની અંદર 260 કરોડ રૂપિયા અને 1,00,000 થી વધારે ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી છે. અમિતભાઈ હું એમ કહી રહ્યો છું રાહત પેકેજ નહીં, જે યોજના છે યોજનાની અમલવારી કેટલી થઈ? યોજનાની અમલવારી રાજ્ય સરકારના અંતર્ગત એનું કારણ છે નહીં તો 182 ધારાસભ્ય વિધાનસભામાં કેટલી વખત સવાલ કરે છે, કેટલો શું જવાબ મળે છે? આ યોજના તો જે લાભાર્થી કે જે ઇન્ટેન્શન સાથે લાવવામાં આવી એ અંતર્ગત શું ચૂકવણી થાય છે અથવા એ યોજના અમલમાં છે તો એનો ઉપયોગ થઈ રહ્યો છે? મારું કહેવાનો મતલબ એમ છે સહાય 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 તો કરી જ રહી છે, જનતાના ટેક્સ ના પૈસે સહાય ચૂકવી રહી છે સરકાર. સરકાર કઈ ઉપરથી બજેટ નથી લાવતી, પણ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના જ્યારે બંધ કરી નકારી અમુક કારણોસર બીમા કંપનીઓ ને જાળવી ન શકી સરકાર, એની સામે જે એક સહાય વિકલ્પ તરીકે લાવે છે એ સહાય યોજના જે છે એની અમલવારી કેટલી છે? કિસાન સહાય યોજનાની વાત કરી રહ્યો છું, અથવા તો એ કિસાન સહાય યોજના જે છે તેના પર સવાલથી સરકાર કેમ બચી રહી છે? રિવ્યુ કરવાની જરૂર છે, સુધારા વધારા કરવાની જરૂર છે, સરકાર સક્ષમ નથી એ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સહાય આપવા માટે? સરકાર રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર ખેડૂતો માટે જે સરકાર છે એના માટે સક્ષમ ની વાત ન હોય શકે. પ્રશ્ન એક જ વસ્તુ નથી કે અત્યારે જે હવે જે વાત કરી રહ્યા છે તો એની અંદર અમલવારી કેમ કરી, એના જે નાના મોટા જે ઇસ્યુ હોય એ સોલ્વ આઉટ કરીને આગામી દિવસો ની અંદર રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર સ્વાભાવિક રીતે ખેડૂતો માટે જે કામ કરે છે એનાથી પણ વિશેષ કામ કરવા માટે સરકાર સક્ષમ જ છે. એટલે 3 વર્ષથી જે યોજના અંતર્ગત 1 પણ રૂપિયાની સહાય ન ચૂકવાઈ હોય 3 વર્ષ બાદ હજુ ગાંધીનગરમાં બેઠેલા અધિકારીઓને એ ખબર નથી કે રિવ્યુ કઈ રીતે કરવું, તો ફેલિયર કોનું ગણવું? જેને યોજના તૈયાર કરી છે અધિકારીઓ કે પછી એના પર વિશ્વાસ જેમને મૂક્યો છે જે તે વિભાગના મંત્રીઓ? સ્વાભાવિક સાહેબ, કોઈ પણ યોજના બનતી હોય ત્યારે રાજ્યના અને કેન્દ્રના એટલે કે માનતો ભારતીય આપણા ભારતના જે ખેડૂતો હોય એના માટે સમભાવથી એક્ઝામ્પલ તરીકે તમને હું તમને કહું કે પ્રધાનમંત્રી યોજના જે છે આપણે ખેતીવાડીની જે 2,00,000 રૂપિયા 2,000 રૂપિયા દર મહિને ખેડૂતોના ખાતામાં નાખે છે, તો એની અંદર રાજ્યની અંદર કોઈ નાનું સ્ટેટ રાજ્ય હોય કે મોટું રાજ્ય હોય તેની સ્વાભાવિક 2,000 રૂપિયાની સહાય બધા ઓકે 3 વર્ષે 6,000. અને અમિતભાઈનો થોડો ઝૂમથી જોડાય તો ઓડિયો કરેક્ટ કરાવીને ફરીથી જોડો, કેમ કે સત્તા પક્ષના પ્રવક્તા નહીં હોય તો ડિબેટની કોઈ મજા નથી. આપણી સાથે ગિરધરભાઈ વાઘેલા છે કિસાન કોંગ્રેસમાંથી. ગિરધરભાઈ, એક જ પ્રક્રિયા દરેક સિઝન દરેક આપત્તિ હોય પણ મૂળ મુદ્દાની ચર્ચા બહુ ઓછી થાય છે. હવે આમાં આદેશ થઈ ગયો, બધું જ થશે, પણ એક્ઝેક્ટ ખરેખર પરિસ્થિતિ શું છે એનું આંકલન થાય છે ખરા કે માત્ર ચર્ચાઓ થાય છે, વાતો થાય છે, એક્ઝેટ સર્વે થાય છે જેનાથી આંકલન મળે? કેમ કે મુખ્યમંત્રીએ પણ સ્થિતિનો તાગ મેળવ્યો, પણ આપણી પાસે શું એટલો પૂરતો સ્ટાફ છે કે ખરેખર અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને એક્ઝેટ શું સ્થિતિ છે સર્વે કરીને એ આંકલન ગાંધીનગર સુધી પહોંચાડે અને બાદમાં માપદંડ જે અલગ અલગ હોય છે એ માપદંડ પ્રમાણે લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરે સરકાર? જી, મને લાગે છે કે ગુજરાતના ખેડૂતો ઉપર પનોતી બેઠી છે અને એ પનોતીનું ફળ એનું નુકસાન ગુજરાતની ખેડૂતો ભોગવે છે. હું એટલા માટે આ શબ્દ વાપરીને વાત કરું છું. કુદરતી આપત્તિ છે ને, કુદરત જે આપત્તિ લઈ આવે છે એ ખેડૂતોના નસીબમાં આવે છે,
પણ એ કુદરતી આપત્તિમાંથી બચી શકાય એવી જે યોજના કોંગ્રેસ પક્ષે આપી હતી એ વીમા યોજના છે એ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂતો પાસેથી આંચકી લીધી. ખાલી વીમા યોજના આંચકી એટલું જ નહીં, ઈ વીમા યોજના પૈકી ખાનગી કંપનીઓ પાસે લગભગ 15,000 કરોડ રૂપિયા ગુજરાતના ખેડૂતોના લેવાના થાય છે. એ લેવામાં આ ગુજરાતની સરકાર છે એ વીમા કંપની ભેગી બેસી ગઈ. અને પ્રવીણ, આ પનોતી હું એટલા માટે કહું છું કે અમિતભાઈને કદાચ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની તમામ બાબતોની જાણ નહીં હોય, મને છે. આખી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે એ વિજયભાઈએ પ્રેસની સામે જાહેર કરી હતી, એની બહુ સ્પષ્ટતા હતી. પણ એ સ્પષ્ટતા હતી એ મુજબની રકમ જો ખેડૂતોને ચૂકવવામાં આવે, યોજના મુજબની રકમ જો ખેડૂતોને ચૂકવવામાં આવે, તો પછી ભારતીય જનતા પાર્ટીના જે ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવાનો છે એ ફાયદો ભાઈ ઓછો ફાયદો કરાવી શકે. ઓકે ગિરધરભાઈ, કિસાન કોંગ્રેસે અને અલગ અલગ આગેવાનોએ ગિરધરભાઈ કિસાન કોંગ્રેસે અને અલગ અલગ કિસાન કોંગ્રેસના આગેવાનોએ આ અંગે પત્ર લખી બધી જ રજૂઆતો કરી છે, પણ વિપક્ષના કોઈ ધારાસભ્ય છેલ્લા 3 વર્ષમાં વિધાનસભાનું જે સત્ર આવે છે તેમાં આ અંગે શું સવાલ કર્યો છે, અને સવાલ કર્યો હોય અથવા તો જવાબ મળ્યો હોય એ જવાબ જો તમારા ધ્યાનમાં હોય તો રજૂ કરી શકો છો. કેમ કે 182 એ 82 એ ચાહે કોંગ્રેસ હોય કે બીજેપી, એ તમામ પ્રતિનિધિ છે અને તમામ જો સરખી ચિંતા કરતા હોય તો આ સવાલ વિધાનસભામાં ચર્ચાવો જોઈએ. મારી પાસે આ સવાલ અને જવાબનું રેકોર્ડ નથી, પણ અમે જયારે એકવાર રજૂઆત કરવા ગયા હતા ત્યારે અમારે પોલીસોની માર ખાવી પડી હતી, અમારા આગેવાનને લીમડો પકડાવીને મારવામાં આવ્યા હતા. માત્ર ને માત્ર અમે ખેડૂતો વતી રજૂઆત કરવા ગયા હતા, અમે સખત રજૂઆત કરી છે. અને અમે વખત વખત પ્રવીણ કહીએ છીએ કે તમે ભારતીય જનતા પાર્ટીના સરકારે જે ખેડૂતોને જે રકમની સહાય આપી છે એના નામ સરનામા ફોન નંબર અને રકમ વેબસાઈટ ઉપર જાહેર કરી દો, પણ આ કરવામાં આવતું નથી. જો આ કરવામાં આવે તો ભાજપના લોકો જે ભાષણ કરે છે, જે મોટા મોટા આંકડા કરે છે, એ આંકડાનો ફુગો ફૂટી જાય. એટલે આંકડાવાળી માયાજાળનો ફુગો ના ફૂટે એટલા માટે પ્રવીણ, ગુજરાતના ખેડૂતોને છેલ્લા 10 વર્ષમાં જે સહાય આપી છે એના નામ જાહેર કરવામાં આવતા નથી, રકમ જાહેર કરવામાં આવતી નથી, વિગત જાહેર કરવામાં આવતી નથી. ને હું એ જ કહું છું કે વિધાનસભામાં કદાચ કોઈ ધારાસભ્ય સવાલ કરે વિપક્ષના, કાં તો જવાબ મળશે અથવા તો માહિતી ઉપલબ્ધ નથી એ લખેલું મળશે. તમારા ધ્યાનમાં છે કે છેલ્લા 3 વર્ષમાં વિધાનસભાના આટલા સત્રો મળ્યા, વિપક્ષના કોઈ ધારાસભ્ય અથવા તો સત્તા પક્ષના ધારાસભ્ય, એવું ન હોય કે વિપક્ષના ધારાસભ્ય સવાલ પૂછે, કોઈ ધારાસભ્ય આ અંગે વિધાનસભામાં સરકારને સવાલ પૂછ્યો હોય અથવા તો જવાબ મળ્યો હોય. હવે મારા નોલેજમાં નથી તો હું એની જે સ્પોટ, હા એ જ કહું છું. યસ, ઓકે, ખોટો પડી પ્રવીણ. ઓકે નહીં, એક બ્રેક માટે રોકાઈશું, આ જરૂરી છે. અને બીજી વાત કે આ વખતે પણ જો તાગ મેળવવો હશે, જયેશ પટેલ આગેવાન છે, ટેકનિકલી ફોનથી જોડાવાનો પ્રયાસ કરીશું જો જોડાય તો, દક્ષિણ ગુજરાતની પણ સ્થિતિ સમજી શકાય. પણ એ ટેકનિકલ સિસ્ટમમાં થોડી ખામી છે, અમુક યોજનાઓની અમલવારી બનાવી દેવાય છે પણ જો જમીન સ્તર પર ન ઉતરે તો પછી યોજના બનાવી કેમ, એ એક સવાલ છે. દર 6 મહિને આ સવાલ તો અમે તો માધ્યમ તરીકે પૂછી રહ્યા છીએ, પણ જવાબ ઘરે ઉતરવાની વાત તો ઠીક, જવાબ જ. વેલકમ બેક. માવઠાથી ખેડૂતોની માઠી, પણ માપદંડ પ્રમાણે સહાય યોજના અથવા તો સર્વે થાય છે કે નહીં, કેમ કે આવનાર સમયમાં જે મોંઘવારીનો ડોઝ જે છે આ ઠંડીની સાથે સાથે તમને લાગશે એ વાતમાં બેમત નથી. ચર્ચા આગળ વધારીએ. દક્ષિણ ગુજરાતથી સુરતથી જયેશભાઈ પટેલ આપણી સાથે ખેડૂત સમાજના આગેવાન જોડાઈ ગયા છે. જયેશભાઈ, દક્ષિણ ગુજરાતમાં ખરેખર શું સ્થિતિ છે, કેમ કે ડાંગર અને શેરડી મુખ્ય પાકો, બાગાયત પાકો પણ છે, અને કરા સાથે વરસાદ, પવન સાથે વરસાદ થયો છે, અને જે સ્થિતિમાં વરસાદ થયો છે આપનું આંકલન શું કહી રહ્યા છે જમીન સ્તર પર? પ્રવીણ, જે રીતે વરસાદ થયો છે, મારી 62 વર્ષની ઉંમર છે એટલે હું સમજણો થયો ત્યારથી આજ દિન સુધીમાં આટલી ક્વોન્ટિટીમાં કરા પડ્યા હોય એવું મને ધ્યાન નથી. એટલે આ વર્ષે જે માવઠું થયું છે એ માવઠું એટલું વધારે અને તીવ્ર છે કે જેને કારણે ખેડૂતોને ખૂબ નુકસાન ગયું હોય એવું મને લાગે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત તો મુખ્ય શેરડી અને ડાંગરનો પાક છે,
એટલે ડાંગરનો પાક તો અત્યારે ખરીફ સિઝનનું હાર્વેસ્ટિંગ થઈ ગયું છે, પણ એની જે પરારીની બેલ્સ ખેતરમાં પડેલી છે એ લગભગ ઘણી બધી ભીંજાઈ જવા પામી છે અને એનું નુકસાન ખેડૂતોને ગયું છે. ડાંગર પછી જનરલી દક્ષિણ ગુજરાતમાં ઘઉંની ખેતી અને બીજી અન્ય ખેતી કરતા હોય છે ખેડૂતો. તો ઘઉંની ખેતીમાં એવું છે કે જેમણે વાવણી કરી છે એ લગભગ નવી જે વાવણી છે છેલ્લા અઠવાડિયા 10 દિવસ 15 દિવસમાં જે વાવણી કરી છે એ તમામ ઘઉંનું પાક નાશ થઈ ગયો છે એવું મને લાગે છે. અને જે 20-25 દિવસના જેણે ઘઉંની વાવણી કર્યા બાદ પહેલું પાણી એટલે સિંચાઈ પહેલી સિંચાઈ કરેલી છે એ પણ ઘઉંનો પાક નાશ થઈ જશે એવું દેખાઈ રહ્યું છે. હજી ગઈકાલે જ થયું છે એટલે એનું ચોક્કસ નુકસાન કેટલું હશે પ્રવીણ અત્યારે કહી શકું એમ નથી, પણ મોટે ભાગે ઘઉંનો પાક જે છે દક્ષિણ ગુજરાતમાં જેટલો પણ ખૂબ ઓછી ક્વોન્ટિટીમાં થાય છે ખેડૂતો લેતા હોય છે એટલે એ સંપૂર્ણ નુકસાન થશે નાશ પામી જશે એવું લાગે છે. અને શેરડીની હાર્વેસ્ટિંગ સિઝન ચાલે છે એટલે વરસાદને લઈને અને એટલો વ્યાપક વરસાદ થયો છે કે 4-5 ઇંચ વરસાદ દક્ષિણ ગુજરાતમાં થયો છે એટલે જેટલી પણ સુગર ફેક્ટરીઓ છે એના હાર્વેસ્ટિંગ રોકાઈ ગયા છે અને એને કારણે મિલોના ક્રશિંગ બંધ થઈ ગયા છે નોકેન થવાથી. એટલે હવે પછી અઠવાડિયા 10 દિવસ પછી જ્યારે પણ વાહનો ખેતરમાં જતા થશે અને હાર્વેસ્ટિંગ શરૂ થશે દરમિયાનમાં ખેડૂત સુગર ફેક્ટરીઓને ઉત્પાદન ખર્ચમાં વધારે થવાની શક્યતા છે. બીજો જે શાકભાજીનો ઇન્ડાયરેક્ટલી શાકભાજી તરફ આગળ વધીએ તો આવનાર સમયમાં આજે માવઠું છે તેની અસર ખરેખર જમીન સ્તર પરથી ક્યાં ક્યાં જોવા મળશે? શેરડી એના ભાવની વાત છે અથવા તો પ્રોડક્શનની વાત છે જ્યાં સુધી સુગર મિલમાં ખાંડથી માંડીને આજકાલ શાકભાજીના ભાવ પણ એના સાથે જ કનેક્ટ કરી લઈએ, કેમ કે દરેક ઘરને સ્પર્શતો આ મુદ્દો છે. જો શાકભાજીમાં ફ્લાવરિંગ સ્ટેજ પર આ સ્થિતિ ઊભી થઈ હોય તો શાકભાજી શું ફરીથી મોંઘા થશે આવનારા દિવસોમાં? શાકભાજી એટલે જે વેલાવાળા શાકભાજી છે જેના જેના ફ્લાવરિંગ સ્ટેજમાં જેટલા પણ વેલાવાળા શાકભાજી હતા એ લગભગ પહેલો હપ્તો છે એ ફેલ થયો છે એટલે એના ભાવ વધવાની શક્યતા 100-100% છે. ઘઉંનો મોટા ભાગનો પાક નાશ થયો છે એટલે જ્યારે ઘઉં બજારમાં આવશે એટલે માર્ચ એપ્રિલ મહિનામાં ત્યારે ઘઉંનો પણ ભાવ વધશે એવું મારું માનવું છે. અને ખાસ કરીને જીરું, રાયડો, અજમો અને વરિયારી આ જે રવિ સિઝનના પાકો છે એને પણ નુકસાન ખૂબ વ્યાપક પ્રમાણમાં થયું છે પ્રવીણ, એટલે એના પણ ભાવો વધવાની શક્યતા છે. અને બીજો મુખ્ય પાક જે કપાસનો છે એ કપાસનું પણ જે વણણી ચાલે છે અને એ કપાસનો ભીંજાઈ જવાથી એક તો ભાવ નીચા ગયા છે અને ભીંજાઈ જવાથી એની ક્વોલિટીમાં પણ ફરક પડશે એટલે ખેડૂતોને પડ્યા ઉપર પાટું થવાનું છે એવું મારું બહુ સ્પષ્ટપણે માનવું છે. અને જ્યાં સુધી આ જે રવિ પાકોના બિયારણ છે પ્રવીણ ખેડૂતો પાસે નથી અને પૂરા થઈ ગયા છે અને બજારમાં બિયારણ જે વીજ નિગમ દ્વારા આપવામાં આવ્યા છે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને 496 નંબરનું જે બિયારણ હતું એ બિયારણનું જર્મિનેશન પણ નહોતું થઈ શક્યું એટલે વીજ નિગમ પાસે પણ બિયારણ સારું બિયારણ નથી. એવા સંજોગોમાં ઘઉંની ખેતી માટેનું બિયારણ સરકાર મેળવી આપે અને એ વિના મૂલ્ય મેળવી આપે એવું પણ ખેડૂત સમાજના અગ્રણી તરીકે ખેડૂત સમાજના પ્રમુખ તરીકે આપના માધ્યમથી હું સરકારને વિનંતી કરું છું. એટલે સહાય તો ચૂકવવાની વાત છે જ પણ બિયારણ પણ મેળવી આપે અને વિના મૂલ્ય આપે તો જ ખેડૂતો બેઠા થઈ શકે. એટલી શક્યતા છે કેમ કે જો ફરીથી વાવેતર થાય તો સીઝન પણ મોડી થશે. હજી પણ 10-15 દિવસ સુધીમાં જો બિયારણ અવેલેબલ કરી દેવામાં આવે અને 15 ડિસેમ્બર સુધીમાં જો વાવેતર કરી દેવામાં આવે તો હજી ઠંડીની શરૂઆત થઈ છે એવા સંજોગોમાં ઘઉંનો તો પાક થઈ શકે એવું મારું માનવું છે. ઓકે ભરતસિંહ ઝાલા, ભૌગોલિક રીતે દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત પરિસ્થિતિઓ જુદી જુદી છે અને એની અસર પણ માવઠાના કારણે જુદી જુદી થશે, પણ આ દરેક જગ્યાએ એક જ માપદંડ, તમે જે પોલિસીની વાત કરી રહ્યા છો કદાચ આ ગંભીરતાથી વિચારશે ક્યારે અધિકારીઓથી માંડીને કૃષિ વિભાગથી માંડીને વિચારી રહ્યા છે, ઘણી બધી યોજનાઓ છે, ઘણી બધી નીતિઓ છે, પણ એક એવી નીતિ નથી જેના કારણે તમને એક્યુરેટ એક્ઝેક્ટ થોડું આંકલન આવે. આ તો ઓલા જેવું થયું કે પાણીપત્રક છે, ઓફિસમાં બેઠા બેઠા પાણીપત્રક ભરાઈ જાય
तो एक्जेक्ट खबर पण न पड़े कि गुजरात में क्या पाकनुं केटलुं वधु वावेतर एक्जेक्ट वावेतर केटलुं थयुं छे। तो खरेखर आ मुद्दा ने एटलो गंभीरताथी केम नथी लेवाई रह्यो? એનું કારણ એ છે કે દેશમાં અને રાજ્યમાં ખાસ કરીને ગુજરાતમાં એક પણ ચૂંટાયેલો પ્રતિનિધિએ એના ગામ પંચાયતમાં કદી ઠરાવ નથી કરી શક્યો કે મારા ગામમાં આટલા હેક્ટર જમીનમાં આટલા રૂપિયાનું નુકસાન છે। નાબાર્ડ દ્વારા એ સ્પષ્ટ પ્રમાણભાઈ લખીને આપ્યું છે કે ગુજરાતમાં પર હેક્ટર ટોટલ ખર્ચ 75,000 રૂપિયાનો થાય છે અને એ જો ખરીફ પાકની સિઝન લેતા લેતા એનો ખર્ચ 1,15,000 પોકે છે, એની સામે ખેડૂતોને વળતર માત્ર 13,600 આપવાની વાત કરે છે, એ પણ 2 હેક્ટરમાં। તેલંગાણા સરકાર અને બીજી અન્ય સરકાર એકરે 25,000 થી 5,000 રૂપિયાનો વળતર આપ્યો છે એવા ડેટા આવ્યા છે। બીજા રાજ્યોની અંદર એકરે 25,000 થી 35,000 અને ગુજરાતમાં તમે અવારનવાર રજૂઆત કર્યા બાદ હમણે કંઈક 18,500 રૂપિયાનું કર્યું। હજી મારા મિત્ર જે અત્યારે આવ્યા હતા જયેશભાઈ પટેલને ખબર છે કે નર્મદા જિલ્લાના 4 જિલ્લાની અંદર ફ્લડને કારણે નુકસાન થયું એમાં કેટલા ખેડૂતોને કેટલું પૂરું વળતર મળ્યું? ઓકે, 2 લાખ રૂપિયા વીઘે માટી પુરાવે તો પૂર્ણ થયું। વિકાસ નિગમ નો એડ્રેસ અને પિનકોડ ક્યાં છે ખબર નથી, એટલે જમીન ધોવાની વાત તો ભૂલી જાઓ। જમીન ધોવાની ચર્ચા જે 4 જિલ્લામાં પૂર આવ્યું એમાં પણ નહોતી થઈ, અને જે ભરૂચ થી લઈને નર્મદા નદી ને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું એ પછી જે જમીન ધોવાઈ છે તે અંગે પણ નથી થઈ રહી। પણ એ પણ મજબૂરી છે કે એ નર્મદા જિલ્લાના એક પણ ગામનો એક પણ ખેડૂત ફરિયાદ આપવા તૈયાર નથી। આખા ગુજરાતની અંદર 1,50,00,000 સર્વે નંબર છે, કયા ખેડૂતને એટલો આગળ આવ્યા રાજકીય પક્ષો વાળા કે મારા સર્વે નંબરમાં મને પાક નુકસાન વળતર નથી મળ્યું તો રજૂઆત કરે? ઓકે, રજૂઆત કરે તો ખરે કોની પાસે વાત કરી? આંકલન અમિતભાઈ તો નથી, આટલા પ્રતિનિધિઓ છે, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અન્ય પક્ષ વિધાનસભામાં કેમ સવાલ નો કર્યો? એક્ઝેક્ટ ખરેખર આ પરિસ્થિતિ પહોંચતી નથી ગાંધીનગર, કે ખબર છે ગાંધીનગર, પણ પડકાર અને પરિસ્થિતિઓ એટલી છે। એક સવાલ, એક રિએક્શન લઈ લો અમિતભાઈ। સ્થિતિ તમે શું, તમે જમીન સ્તર પર છો, તમને વધારે આંકલન હશે, તમને વધારે અંદાજો હશે, અટકે છે ક્યાં વાત? હા, સ્વાભાવિક રીતે ગયા વખતે જે વાવાઝોડામાં નુકસાની થઈ હતી, ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર, અને જે ઝાલા સાહેબ વાત કરે છે કે ભાઈ નર્મદા જિલ્લાની અંદર ભાઈ નુકસાન થયું, કુદરતી આફત છે, જે જયેશભાઈ જે વાત કરી પડી આ ઉપર પાછું કહેવાય, સ્વાભાવિક રીતે રાજ્ય સરકાર જયારે જયારે આગળ કુદરતી આફતો આવતી હોય ત્યારે સમગ્ર ખેડૂતો અને સમગ્ર જનતા માટે નાની મોટી કોઈ પણ યોજનાઓ જયારે સરકાર દ્વારા અપાતી હોય ત્યારે સ્વાભાવિક રીતે અત્યારે જયેશભાઈ વાત કરી કે ભાઈ તેલંગાણામાં આટલી સહાય આપે છે, આવી રીતના આપે છે, સ્વાભાવિક રીતે 15 દિવસની અંદર જો અત્યારે તમે કીધું એમ કે મોડી રીતે આપણે જયારે વાવેતર કરીએ, હવે 15 દિવસ પછીનું વાવેતર કરીએ તો પાણીના પણ ઇસ્યુ આવે, સ્વાભાવિક રીતે મોસમ ને પણ અનુકૂળતા ન આવે। રહી વાત ફ્રીમાં બિયારણ દેવાની વાત છે, જે આગામી દિવસોમાં 2 થી 5 દિવસની અંદર રાજ્ય સરકાર જે રીતે સર્વે કરવાની છે એની અંદર જ 2 થી 4 દિવસની અંદર અંદાજ આવી જશે નુકસાન કેટલું થયું છે। સ્વાભાવિક રીતે સૌરાષ્ટ્ર ગુજરાત ની અંદર 220 તાલુકામાં આ વરસાદ આવેલો છે, એના માટેની સરસ મજાની ટીમ પણ ખેડૂત ખેતીવાડી વિભાગ અને કલેક્ટરના માધ્યમથી આગામી દિવસોમાં સર્વે કરશે। સર્વે દરમિયાન જ એક વસ્તુ નક્કી થશે કેટલું નુકસાન થયું છે, આમ જોઈએ તો આપણે ખૂબ જ નુકસાન થયું છે, પડિયા ઉપર ખેડૂતોને પાટું જ છે, અને અત્યારે જે વાવેતરનો જે સમય હતો એ ફૂલ ટાઈમનો વાવેતરનો સમય હતો, એને હિસાબે નુકસાન થયું હશે, પણ રાજ્ય સરકાર જે નિર્ણય લેશે એ ખેડૂતોના હિત માટેનો નિર્ણય લેશે। ભૂતકાળમાં પણ ખેડૂતોને જ્યારે જ્યારે આવી મુશ્કેલી આવી હતી ત્યારે રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર સ્વાભાવિક રીતે ખેડૂતોને પડખે જ દીધી, પણ સિસ્ટમ સુધારવાની થોડી જરૂર છે કે નહીં વારંવાર? કેમ કે મેં કીધું ને કે રાજ્ય સરકાર માટે પણ થોડો પડકાર એટલા માટે હોય છે કે થોડો નહીં, કેમ કે આમ તો સરકારની તિજોરી નહીં, કેમ કે જનતાના ટેક્સ થી જ સરકારની તિજોરી બને છે, સરકારમાં કોઈ પણ જનતાના ટેક્સ થી ને સ્વાભાવિક રીતે રાજ્ય સરકારની તિજોરી જ કહેવાય, જનતાનો ટેક્સ થી તિજોરી જ કહેવાય, પણ જયારે કુદરતી આફત આવતી હોય ત્યારે કોઈની સામે કોઈ આપણે પણ ગમે તે કરી શકીએ ન થઈ શકે, એક્ઝામ્પલ તરીકે છેલ્લા 3 દિવસથી આગાહી આપવામાં જ આવતી હતી, છતાં પણ કદાચ ક્યાંક ક્યાંક ખેડૂતો હતી, હવે આ તો ખેતીની વાત છે, આ કોઈ એક કંપની નથી, કોઈ ગોડાઉન નથી કે એને પેક કરી શકીએ, કુદરતી આફત સામે જયારે જયારે પણ
આકતું આવી ગઈ છે. ત્યારે સરકારે અને કેન્દ્ર સરકારે રાજ્ય સરકારે ખૂબ સારી રીતે નિર્ણય લઈ અને ખેડૂતોને નબળા ન પડે અને એનું પોતાનો જે ધંધો છે ખેતીનો ધંધો એ સારી રીતે થાય તે માટે રાજ્ય સરકાર વિવિધ યોજનાના મારફત સહાયની રકમ કઈ યોજના અમિતભાઈ યોજના કઈ એ તો કહો. તમે સારું વિચાર્યું, તમે સારું કહેવા માંગો છો, પણ એ યોજનાની તો ચર્ચા થઈ રહી છે. પીએમએફબીવાય તો આપણે અટકાવી, કિસાન સહાય યોજના આપણે અમલમાં નથી, સોરી અમલમાં છે પણ ચૂકવણું નથી થઈ રહ્યું. તો હવે ખરેખર ને એ અભેરાઈથી જમીન સ્તર પર શું ઉતારવાની જરૂર છે? અથવા તો થયા 3 વર્ષમાં રિવ્યુ ન થયો, મેં એ જ સવાલ તમને પહેલા કીધો હતો. રિવ્યુ નથી થયો તો એમાં ખરેખર ભૂલ કોની છે? સ્વાભાવિક રીતે ખૂબ આ મોટી યોજના કહેવાય ત્યારે સરકારે આના માટે જે વિચાર કરેલો છે એ વિચાર એ ટાઈપનો કરેલો છે કે બધા ખેડૂતોને જયારે જયારે કુદરતી આફત આવે, આવી રીતના કુદરતી આફતો આવતી હોય ત્યારે બધા ખેડૂતોને ન્યાય મળે એના માટે રાજ્ય સરકાર જે રીતે વિચાર મનમાં જ રહેશે કે પછી ખેતરો સુધી પહોંચશે. આગામી દિવસોમાં રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર ને સંયુક્ત રીતે બંને જણા સાથે બંને સરકારમાં સંકલન કરીને આગામી દિવસોમાં ખેડૂતો માટે સરસ મજાની યોજના બનાવવા માટે તો અરે યોજના છે જ. કેન્દ્ર સરકારને પૂછવાની પણ જરૂર નથી, રાજ્ય સરકારે પોતાની યોજના બનાવી છે. અમિતભાઈ તમે તો જાણકાર છો, તમે આમ કેમ કરી રહ્યા છો? તમે સ્વાભાવિક સમજો, 8-10-2020 યોજના તો છે જ, રાજ્ય સરકારની ખુદની યોજના છે. આપણી પાસે જે ઘરની યોજના છે એને કેમ અમલવારીમાં નથી લાવતા? એમાં નાનો મોટો કોઈ ઇસ્યુ હોય તો ખેડૂતોને અન્યાય ન થાય એના માટે સરકાર પ્લાનિંગ થોડુંક કરી રહી છે, થોડુંક લેટ થશે. પણ ભૂતકાળની અંદર સાંભળો, ભૂતકાળની અંદર જે રાહત પેકેજના માધ્યમથી ખેડૂતો માટેની જે કઈ સહાય કરી છે એ સર્વે ખરેખર રાજ્ય સરકારના ક્રિકેટની સીઝન હમણાં પૂરી થઈ, પણ જયારે આપણે એમ કહીએ કે કેન્દ્રની એક યોજના, એ યોજનામાં ખાનગી વીમા કંપનીઓ પર રાજ્ય સરકારની કોઈ લગામ ન હોય અને વીમા કંપનીઓ રાજ્ય સરકારની પણ ઉપરવટ જઈને ખેડૂતો સાથે ન્યાય ન કરે, એટલે આપણે કેન્દ્ર સરકારની યોજના પહેલા નકારી દઈએ છીએ, અટકાવી દઈએ છીએ. ગુજરાત સરકાર રાજ્યની પોતાની યોજના બનાવે છે, એ યોજના 3.5 વર્ષથી અમલમાં છે પણ એ અંતર્ગત સહાય નથી ચૂકવાય, તો રિવ્યુ કેમ નથી થઈ રહી? અથવા તો ક્રિકેટની ભાષામાં જ કહું, આ બાઉન્સરને ડક કેમ કરી રહ્યા છે? તમામ મંત્રીઓથી માંડી તમામ ધારાસભ્યોથી માંડી તમામ પ્રવક્તાશ્રી જે આ મંચ પર ડિબેટમાં આવે છે. પ્રવીણભાઈ, મારે ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે સરકારના ચાવવાના અને બતાવવાના જુદા દાંત છે. જ્યાં સુધી મુખ્યમંત્રી વીમા સહાય યોજનાને લાગે વળગે છે ત્યાં સુધી એના જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે એ ક્રાઇટેરિયામાં બેસતા હોવા છતાંય એ સહાય ચૂકવવામાં આવતી નથી. અને લગભગ આપ ઘણી બધી ડિબેટ કરી ચૂક્યા છો ને ડિબેટમાં ખેડૂતો અને ખેડૂતના પ્રતિનિધિઓએ પોતાના પ્રતિભાવો આપ્યા છે કે ખરા અર્થમાં એ સહાય ચૂકવવામાં આવતી નથી. રાજ્ય સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા વીમા કંપનીઓને હજારો કરોડ રૂપિયાનો ફાયદો કરાવીને અને એને એ બાબતે ઉહાપો ઉભો થવાથી ખાનગી વીમા કંપનીઓને જે લાભ લઈ ગઈ એ પ્રકારનો ઉહાપો થવાથી આ યોજના લાવવામાં આવી અને એ યોજના આવવા છતાં પણ પ્રવીણ ખેડૂતોને એ વીમા સુરક્ષા હેઠળનું જે કંઈક કમ્પેન્સેશન મળવું જોઈએ મળ્યું નથી. એના અનેકો દાખલા આપણે પણ ડિબેટમાં જોયા છે અને અમે પણ રજૂ કરી ચૂક્યા છીએ. એટલે જ્યાં સુધી આવા ડિઝાસ્ટરને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી જે સર્વે કરવાનું તૂત અથવા નાટક કરવામાં આવે છે એ બંધ કરી દેવું જોઈએ સરકારે. હવે જ્યારે આટલી બધી ટેકનોલોજી અને આપણા સેટેલાઇટ દ્વારા જ્યારે સર્વે થઈ શકતો હોય અને જમીનના તમામ રેકોર્ડ કોમ્પ્યુટરાઇઝ થયેલા છે અત્યારે સરકાર પાસે તમામ વસ્તુ અવેલેબલ છે, ફક્ત એનો ટેકનિકલી અભ્યાસ કરીને એને તાત્કાલિક 1 કે 2 દિવસમાં એ તમામ ડેટાઓ રિલીઝ થઈ શકે એટલી ટેકનોલોજી અત્યારે અપગ્રેડ થઈ ગયેલી છે. એવા સંજોગોમાં અમિતભાઈએ જે કીધું કે અમે સર્વે કરાવીશું, પણ પ્રવીણ જે સર્વે કરવામાં આવે છે સરકાર પાસે સર્વે કરવા માટે ટીમ જ નથી,
સાતબારની અંદર એટલે બહારના પાણીપત્રકમાં પહેલા તલાટી કમ મંત્રી ખેતરે જઈને કયો પાક છે એ જઈને નોંધતો હતો. અત્યારે 2004 થી જ્યારથી કમ્પ્યુટરાઇઝેશન થયું છે ત્યારે બહારનું પત્રક છે એ યોગ્ય રીતે ભરવામાં જ નથી આવતું. ખેડૂત જે રીતે કહે છે અથવા તલાટી એની ઓફિસમાં બેસીને એ પત્રક ભરતો હોય છે એટલે સાચા ડેટા આજની તારીખમાં સરકાર પાસે નથી. અને જે 2 હેક્ટરનો જે ક્રાઇટેરિયા સરકાર પાસે બનાવવામાં આવ્યો છે, જ્યારે રેલ વખતે સંપૂર્ણ પાક નાશ પામી જતો હોય, વાવાઝોડા વખતે અને માવઠાને લઈને ખેડૂતોની સંપૂર્ણ જમીનમાં જે કંઈ પાક છે એટલે ઘઉંનો પાક છે કે એ સંપૂર્ણ નુકસાન થયો છે, ત્યારે 2 હેક્ટરની મર્યાદા શા માટે? એટલે મારું તો એવું માનવું છે કે સરકારે ખેડૂતો પ્રત્યેની જો પોતાની લાગણીશીલતા હોય તો મૂળમાંથી પાયામાંથી ખેડૂતની કૃષિ નીતિ છે એનો સંપૂર્ણ અભ્યાસ કે અનુભવી લોકોને સોંપીને એવી એક નીતિ બનાવવી જોઈએ કે જે છેવાડાના ખેડૂત સુધી એનો લાભ પહોંચે. કમ્પ્યુટર ઉપર અત્યારે મારે જે કંઈ નુકસાન થયું છે એ મારે ઇન્ટરનેટ ઉપર, હવે ઘણા બધા ગામડા એવા છે કે જ્યાં ઇન્ટરનેટના કનેક્શન જ નથી. એટલે પ્રવીણ, આ બધું આઈવોસ છે. અને જો પણ એક વાત સ્પષ્ટપણે કહેવી પડે કે સરકારનો ઈરાદો નથી ખેડૂતોને લાભ કરાવવાનો, અને ખેડૂત પણ બિચારો બાપડો છે કે આમાં કશું થવાનું નથી, એટલે વાતને એને સ્વીકારી લીધી છે નુકસાન વેઠીને. ફરી પાછો આવતીકાલથી એ મારે ઘઉં ક્યાંથી શોધવા, એ ઘરના ખાવાના ઘઉં પણ એ વાવણી કરી દેશે, અને યેનકેન પ્રકારે પોતાનો જીવન નિર્વાહ કરવા માટે એ કંઈક ને કંઈક કરતો રહેશે એવું મારું માનવું છે. પણ આપના માધ્યમથી સરકારને મારી એક વિનંતી છે કે જે બિયારણો નાશ પામ્યા છે કે જેના ખેડૂતોને નુકસાન ગયું છે એને તાત્કાલિક કઈ લાભ મળે, અને બિયારણ તો વિના મૂલ્યે મળે એવી કોઈ વ્યવસ્થા અમિતભાઈ જોઈએ એવી આપના માધ્યમથી પ્રવીણ હું વિનંતી. અમિતભાઈ, સમયસર મળે એવો પ્રયાસ રાજ્ય સરકારનો પણ હશે, પણ ખરેખર નથી લાગતું કે સમય આવી ગયો છે. ક્લાઇમેટ ચેન્જ જે રીતે બદલાવ થઈ રહ્યો છે, અમુક વસ્તુ આપણા હાથમાં નથી. આપણે હાથે કરીને કુવાળો પણ માર્યો છે માનવ જાતિ, અને વેઠી રહ્યા છે એ બધી જ વસ્તુ. અને ધરતીને માં કહીએ છીએ પણ એને પ્રદૂષિત કરવામાં આપણે કંઈ બાકી રાખ્યું નથી. તો હવે પરિણામો ભોગવવા પડશે, અને પરિણામોની અસર સીધી જે નાના માણસ સુધી ઓછી પડે એમના માટે પણ કોઈ કન્સિસ્ટન્સી પ્લાન અથવા કોઈ નીતિ તો તૈયાર કરવી પડશે. સ્વાભાવિક રીતે ખેડૂતના દીકરા તરીકે, કોઈ પાર્ટીના કાર્યકર્તા તરીકે નહીં પણ ખેડૂતના દીકરા તરીકે હું પણ ખેડૂત છું. ભૂતકાળમાં મેં પણ કિસાન મોરચામાં કામ કરેલું છે. રાજ્ય સરકારની જયારે કુદરતી આફતું આવતી હોય ત્યારે ભૂતકાળમાં પણ સહાય પેકેજના માધ્યમથી છેલ્લા 5 થી 7 વર્ષની અંદર અંદાજિત 10,750 કરોડની ઉપરની સહાયો આપેલી છે. આજનો જે આ જે છેલ્લા 2 દિવસની અંદર જે કુદરતી આફત આવેલી છે એને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર ખૂબ ચિંતિત છે. આજની તારીખમાં કલેક્ટરો, તલાટી મંત્રીઓ અને સ્વાભાવિક રીતે ખેતીવાડીના અધિકારીઓને સ્થળ ઉપર જઈ અને પૂરતો સ્ટાફ. અમિતભાઈ ઓનેસ્ટલી કહેજો, અમિતભાઈ રાજ્યમાં પૂરતા તલાટી છે ખરા? સાહેબ, હમણાંની હું તમને વાત કરું, છેલ્લા 15 દિવસ પહેલા તલાટી મંત્રી જયારે નિમણૂક થઈ, એક્ઝામ્પલ તરીકે મારો કોટડા ચાંદાણી તાલુકો આવે છે. ના, એ નિમણૂક થઈ, તમને હું એક કહું છું અમિતભાઈ, કેમ કે 5 વર્ષે તો ભરતી આવી, બાદમાં મુખ્યમંત્રીએ પણ નિમણૂક પત્રો આપ્યા. આ એટલા માટે વાત કરી રહ્યો છું કેમ કે તલાટી થી માંડી કૃષિ અધિકારી થી માંડી ગ્રામ સેવક થી માંડી આ બધી એવી કડીઓ છે જે સરકારની યોજનાઓ અથવા કોઈ પણ પ્રક્રિયા જમીની સ્તર સુધી પહોંચાડે છે. 4-4, 5-5 વર્ષ સુધી એ જો જગ્યાઓ ખાલી હોય તો એ વેઠવાનું અથવા તો સવાલોનો સામનો કરવાનો સરકારને જ આવશે. આ પ્રકારની પરિસ્થિતિ છે. ભરતસિંહ ઝાલા, કન્ક્લુડિંગ કોમેન્ટ, સમયનો અભાવ છે પણ આજ છે આ પ્રક્રિયામાં સમયસર જગ્યા ન ભરાય અથવા તો સમયસર પાણી વીજળી ન પહોંચે તો તકલીફ રહેવાની. જુલાઈ મહિનામાં સુરેન્દ્રનગર જિલ્લાના સેંકડો ગામોમાં સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો હતો. સેટેલાઇટ થી પણ સર્વે થયું હતું. આજ સુધી આ માવઠામાં પાક નિષ્ફળ ગયો, હજી સુધી વળતર નથી મળ્યું અને સર્વે નથી થયું. એવા ઘણા જિલ્લા છે, પણ આ તો મારો પોતાનો દાખલો આપું. ચુડા અને લીંબડી તાલુકાના ખેડૂતોને 68 ગામમાં સંપૂર્ણ કપાસ નિષ્ફળ ગયો હતો,
એ તમે રાજ્ય સરકારના જિલ્લા કલેક્ટર પાસે ડેટા મંગાવી શકો છો. હજી એક પૈસો વળતો મળ્યો નથી. અને ગઈકાલે એ કપાસનામાં જીરું વાયું, એ જીરું બધું ફેલ થઈ ગયું. 4 ઇંચ વરસાદ છે ગઈકાલે ચૂડા ચૂડા અને લીમડીમાં. મારું ખેતર આવી જાય છે, મારા ખેતરનો વિડીયો પણ મેં વાયરલ કર્યો છે, તો મારા ખેતરનો સર્વે કરવા કોણ આવશે? મારા ગામમાં 1200 એકર જમીન છે, તો એક તલાટી 1200 એકર ના ખેતરમાં ક્યારે જશે? એ જ રીતે ગુજરાતમાં 1 કરોડ 56 લાખ સર્વે નંબર છે, તો 1 કરોડ 56 લાખ ની અંદર 23,000 તલાટીઓ ક્યાં સર્વે કરશે? 23,000 તલાટીઓ છે ને, 11,000 તો જગ્યા ખાલી છે. તો આ જ પરિસ્થિતિ છે. એક તરફ મેન પાવર છે, અમિતભાઈ કહે છે એની વાતમાં દમ એ પ્રકારે છે કે સહાય યોજના સહાય પેકેજો જાહેર કર્યા, પણ ખરેખર જે યોજના બનાવવામાં આવી છે વધુમાં વધુ જેમાં પ્રીમિયમ પણ ખેડૂત ભરે છે, એવું નથી કે બધું જ ફ્રીમાં મળે છે. આજે ટ્રેક્ટર થી લઈને હેન્ડપંપ થી લઈને પેસ્ટિસાઇડ થી લઈને ખાતર થી લઈને તમામ જગ્યાએ તમે જીએસટી નો સ્લેબ જોશો તો ખબર પડશે કેટલી જીએસટી પે થઈ રહી છે ટેક્સના રૂપે. અને ઉપરથી જ્યારે આ પ્રકારની પ્રકૃતિ જ્યારે રૌદ્ર સ્વરૂપ દેખાડે તો એની સપોર્ટિંગ સિસ્ટમ માટે જે યોજના તૈયાર કરી છે, જો યોજના ખરેખર પ્રેક્ટિકલી જમીન સ્તર પર ન આવે તો પણ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. 3 વર્ષ થયા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં શું લૂફોલ છે? 25 ઇંચથી 35 ઇંચ લઈને અધિકારીઓએ શું જોઈને યોજના બનાવી, અથવા તો એ અધિકારીઓને કોઈ કહેવાવાળું છે કે નહીં, એ પણ એક સવાલ છે. જો અહીંયા તમામ પેનલમાં બેઠેલા એ ચાહે ખેડૂત સમાજના આગેવાન હોય, અન્ય પાર્ટીઓના પ્રવક્તા હોય, જો બધા જ વાત કરતા હોય તો સવાલ એ પણ છૂટે છે તમામ 182 ધારાસભ્ય માટે કે ગુજરાત વિધાનસભાના આટલા સત્રો ગયા, આ મુદ્દે સવાલ કેટલા થયા અને સવાલ થયા તો જવાબ શું મળ્યો? વંદન, આદેશ થયો છે કલેક્ટરને, સ્ટેન્ડ બાય રખાયા છે કૃષિ અધિકારીઓ, પણ યોગ્ય માપદંડથી પહોંચી વળીએ એટલો સ્ટાફ અને સાથે સાથે એટલું મહેકમ અને યોગ્ય આંકલન ગાંધીનગર સુધી પહોંચે, ભલે પછી જે સરકાર નિર્ણય લે એ લે. બાકી દર વર્ષે આ જ પ્રકારે મુદ્દા હશે, આ જ પ્રકારે ચર્ચા હશે, પરંતુ ફળશ્રુતિના રૂપે કદાચ આપણો એ બાબતમાં વિકાસ કેટલો હશે એ તમારા પર છોડીએ છીએ. ધન્યવાદ જયેશભાઈ, ધન્યવાદ અમિતભાઈ, ભરતસિંહ ઝાલા અને સાથે સાથે ગિરધરભાઈ વાઘેલા ચર્ચામાં જોડાયા. તો અમારો પ્રયાસ હતો કે અત્યારની સ્થિતિએ ખરેખર વાતો થઈ રહી છે, પણ વાતો સામે આપણી તૈયારી અથવા તો નીતિ અથવા તો નીતિની અમલવારી પ્રેક્ટિકલી કેટલી છે, આપણે કેટલામાં છીએ તે તમારા સુધી પહોંચાડવાનો હતો.